ધાનેરાના થાવર ગામે ગામની દૂધ ડેરીની સાધારણ સભામાં હાજરી આપતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી. દૂધ ડેરીમાં બનાસ ડેરીનું નામ પણ મોખરે લેવાઈ રહ્યું છે. પશુપાલન ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ પોતાની અલગ જ ઓળખાણ બનાવી છે. ત્યારે ધાનેરા તાલુકાના થાવર ગામે ગામની દૂધ ડેરીની સાધારણ સભા બનાસ ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાઈ. 1977માં શરૂઆત થયેલી દૂધ ડેરીમાં દૂધની આવક 12.5 લીટર હતી, જે આજે 42,000 લીટરે પહોંચી છે. 1125 ગ્રાહકો સાથે મંડળીના વિકાસના પથ પર જોવા મળી રહી છે. સભાને સંબોધતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈએ બનાસ ડેરીના વહીવટ અને પશુપાલન ક્ષેત્રે બનાસ ડેરી તરફથી થઈ રહેલા કાર્યની સમજ આપી હતી. પશુપાલકોને વધુ ને વધુ આવક થાય તેવા પ્રયત્ન બનાસ ડેરી કરી રહી છે, તેમજ દરેક પશુપાલકોને હજુ પણ વધુ પોષણક્ષમ ભાવ મળી રહે તેવા આર્થક કરવાની વાત કરી હતી. આ સાધારણ સભામાં ધાનેરા તાલુકાના અનેક આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન મંત્રી શ્રી અને કમિટી અને ગામજનોને અભિનંદન આપીશ. દૂધના જે પૈસા મળે છે આખા વર્ષમાં તો જે તે મળે છે એમને મળે છે, પરંતુ વર્ષના અંતે જે ભાવફેર હોય મંડળી કક્ષાએ અને ડેરી કક્ષાએ બંને થઈને લગભગ 9 કરોડ કરતાં વધારે રૂપિયા આ એક ગામની અંદર મળશે. એટલે દેશ અને દુનિયા માટે એક નવો અજાયબી જેવું કહી શકાય તેવું એક આ નાનકડું ગામ, અને ત્યાં ઇકોનોમીની અંદર આટલી મોટી બદલાવ જે થયો છે, હું માનું છું કે દેશ આખા માટે દુનિયા માટે પણ એક પ્રેરણા છે. થાવર ગામના સૌ ગામજનોનો આભારી છું, પશુપાલક માતાઓ બહેનોનો આભારી છું કે એમણે નવી ક્રાંતિ પકડી છે, નવી દિશા પકડી છે. પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધાનેરા.